બિલીમોરામાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વિઘ્નહર્તાની અશ્રુભીની યાદગાર વિદાય અપાઈ હતી. ગણેશ બાપાની ભક્તિના ભક્તો 10 દિવસ સુધી લીન બન્યા હતા. ભાદરવા સુદ 14 અને ચતુર્દશીએ ગણેશ મહોત્સવના સમાપન સાથે 200થી વધુ શ્રીજીની યાદગાર વિદાય અપાઈ હતી. બિલીમોરામાં રવિવારે વહેલી સવારથી યજ્ઞ, હોમ, હવન, પૂજા, આરતી અને મહાપ્રસાદ બાદ સવારથી વિસર્જન યાત્રાઓ નીકળી હતી. મંડળોના મંડળ આગળ ભક્તો ગરબે અને ગીતોના તાલે ઝૂમ્યા હતા, જે બાદ ગણપતિ અપને ગાઉ ચાલી જેવા ધાર્મિક ગીત ભજન સાથે ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોડો સાથે ભક્તોએ વિસર્જન યાત્રા કાઢી હતી. પૂજન આરતી બાદ ગણપતિ બાપ્પા મોરિયા અગલી બરસ તું જલ્દીયા પૂર્ચા વર્ષી લોકરિયા ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે અંબિકામાં દુંદાળા દેવને અશ્રુભીની વિદાય અપાઈ હતી. બિલીમોરા શહેરમાં વિવિધ પ્રતિમાઓએ આકર્ષણ જમાવ્યું હતું, જે બાદ બિલીમોરા અંબિકા નદી બંદર ઓવારે ક્રેનની મદદથી બાપા અને ભાવભીની વિદાય અપાઈ હતી. જ્યારે દાદુ માસ્તરના ગણપતિ સહિત કેટલાક મંડળોએ ઘર આંગણે જ વિસર્જન કરી પ્રેરણાદાયી અભિગમ સાથે નિયમોનું ચુસ્ત પાલન કર્યું હતું. ભક્તગણ બાપાની વિદાય વેળાએ ભાવ વિભોર બન્યા હતા. ગણેશ વિસર્જનમાં શહેર પ્રમુખ વિજય પટેલ, પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, મહામંત્રી મનહર પટેલ અને રમેશ રાણા, સનમ પટેલ, શાંતિલાલ પટેલ સહિત ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ગણેશજીની વિસર્જન યાત્રા સુચારુ બનાવવા અને ગણપતિ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બિલીમોરા PSI કૌશલ વસાવા, PSI NT પુરાણી સહિત પોલીસ જવાન, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ્સ, ગ્રામરક્ષક દળના જવાનો ખડેપગ તૈનાત જોવા મળ્યા હતા. બિલીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ. ચીફ ઓફિસરની સૂચના અનુસાર મારા ફાઇલના સ્ટાફ સાથે, બિલીમોરાનો ફાઇલનો સ્ટાફ સાથે આવી વિસર્જનની કામગીરી હાથ ધરેલ છે, જેમાં હમણાં સુધી સવારથી 5 વાગ્યા સુધીમાં 150થી 200 ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને અમારો સ્ટાફ સારી રીતે કામગીરી બજાવે છે અને સારી કામગીરી રીતે આ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા છે. સવારથી અહીંયા ઉચ્ચ કક્ષાના અધિકારી કોણ આવી ગયું સાહેબ? કલેક્ટર સાહેબ આવ્યા છે, DSP સાહેબ આવ્યા છે, અમારા બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ CO, મામલતદાર સીમાથી આવ્યા છે. દરેક અધિકારીઓ અને રાજકારણીઓ અહીંયા આવીને પોતે આનું ગણપતિ વિસર્જન જોઈ અને ખુશ થઈને અમારી સ્ટાફને શાબાશી આપીને ગયા છે. ધન્યવાદ પ્રકાશભાઈ, ગણપતિ વિસર્જન સારી રીતે પતે એવી શુભકામના. થેન્ક યુ. Thank you.